નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિત એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને આ પેપર 100% સાચું છે કે જે 24/12/2021 ના રોજ લેવાનું છે. હવે તમે સ્ક્રીન ઉપર પ્રશ્ન 1 જોઈ શકો છો. બે દાખલા છે, 2 અને 3 ગુણ. પ્રશ્ન 2 એમાં પણ 2 દાખલા છે, પ્રશ્ન 3 એમાં પણ 2 દાખલા છે અને પ્રશ્ન 4 એમાં પણ 2 દાખલા છે. રકમ તમે આ પીડીએફ માંથી વાંચી શકો છો. હવે જોઈએ તેનું સોલ્યુશન. હવે દાખલો જે પહેલો છે એમાં તમે જોઈ શકો છો, આ જે આપણને પદ આપેલું છે તે આપણે એમાં આપણે આ પદ ઉમેરવાનું છે, એટલે કે સરવાળો કરવાનું છે. તો આપણે સજાતીય પદો જે છે એ બાજુ બાજુમાં લખીશું. તો આ રીતે દાખલો થશે, સજાતીય પદો આ રીતે બાજુ બાજુમાં લખી લઈએ. હવે ગણતરી કરીએ તો 4x માંથી 3x જશે એટલે જવાબ આવશે ઋણ x. આગળ છે 8y માંથી ઋણ 5y બાદ કરીએ એટલે જવાબ આવશે 3y, અને 6 ને 3 9. તો આ સમીકરણનો આન્સર આપણને આ રીતે મળશે. હવે જોઈએ દાખલો બીજો. એમાં તમને જે સમીકરણ આપેલું છે એમાંથી તમારે બીજું જે સમીકરણ છે બાદ કરવાનું છે. હવે સરવાળો કરીએ ત્યારે નિશાનીમાં કોઈ જ ફેરફાર થતો નથી, પણ બાદબાકી કરશો એટલે આ જે બધા પદો છે તેની નિશાની વિરુદ્ધ આવશે, એટલે કે 8 જે છે એ ઋણ થઈ જશે. ઓછા 9xy વત્તા 9xy, અહીં આવશે ઓછા 3x નો વર્ગ, અને અહીં આવશે વત્તા 5x. તમે જોઈ શકો છો બધા જ પદોની નિશાની બદલી જાય. હવે સજાતીય પદોની આપણે જોડ આ રીતે બનાવીશું, તો 3x નો વર્ગ ઓછા 3x નો વર્ગ બંને વિરુદ્ધ નિશાની હોવાથી આપણે તેને આ રીતે ઉડાડી શકીએ. હવે સજાતીય પદો જોઈએ તો 8x માંથી 5x જશે એટલે ઋણ 3x, કારણ કે 8 જે છે મોટા છે ને તે ઋણ છે. 9 ને 5 14, 14xy, અને 10 અને 8 બંને ઋણ છે માટે સરવાળો તો ઓછા 18. તો બીજા સમીકરણનો આન્સર આ રીતે આવશે. હવે પ્રશ્ન બીજો જોઈએ. નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે x ગુણ્યા x ઓછા 1 અને 7 ગુણ્યા x ઓછા 1 કરીશું તો આપણને આન્સર મળશે x નો વર્ગ ઓછા x 7x વત્તે ઓછે ઓછા, એટલે કે ઓછા 7. સજાતીય પદ 2 છે તો x નો વર્ગ અને 7x માંથી 1x કાઢીએ એટલે વત્તા 6x, કારણ કે 7 મોટા છે અને ઓછા 7. તો આ રીતે આન્સર મળશે. નેક્સ્ટ છે એમાં પણ એવું જ કરીશું. જે પહેલું પદ છે 2x, 2x ગુણ્યા બીજું પદ 3x ઓછા 2, આ રીતે કરીશું. અને જે બીજું પદ છે 1 એને ગુણ્યા પણ આપણે આ બીજું પદ 3x ઓછા 2 આ રીતે કરીશું. હવે ગુણાકાર કરીએ તો 3 2 6, 6x નો વર્ગ ઓછા 2 2 4, 4x વત્તા 3 1 3 x વત્તે ઓછે ઓછા 2 1 2. હવે સજાતીય પદ વચ્ચેના 2 છે તો 6x નો વર્ગ અને 4x માંથી 3x જશે એટલે ઓછા x અને ઓછા 2. તો આ રીતે આન્સર થશે. પ્રશ્ન 3, નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો. તો 99 એટલે 100 ઓછા 1, આપણે આ રીતે શોધીશું 100 ઓછા x નો વર્ગ. તો આન્સર થશે પેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું પદ અને વત્તા છેલ્લા પદનો વર્ગ, એટલે કે 1 નો વર્ગ. તો આ રીતે તમારી કિંમત ગોઠવવાની થશે. 100 નો વર્ગ 10,000 ઓછા 100 2 200 વત્તા 1 નો વર્ગ 1. તો 100 માંથી 200 બાદ કરતા ને 1 ઉમેરતા 9,801 આ રીતે કિંમત મળશે. બીજું જોઈએ 152 નો વર્ગ એટલે કે 150 વત્તા 2 નો વર્ગ, અને 148 નો વર્ગ એટલે 150 ઓછા 2 નો વર્ગ. બાકી આપણે અહીં જે નિયમ લગાડ્યો તો તે જ આવશે. પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા છેલ્લા પદ એટલે કે 2 નો વર્ગ. ઓછાની નિશાની એમનેમ રાખીશું. આ પદ છે આપણે આ રીતે મોટા કૌંસમાં લખીશું. પેલા પદનો વર્ગ નિશાની ઋણની છે એટલે અહીં આવશે ઓછા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા છેલ્લા પદનો વર્ગ. હવે કિંમત શોધીએ તો 150 નો વર્ગ થશે 22,500, ગુણાકાર કરશો એટલે 15 2 30 ને 30 2 60 600 વત્તા 2 નો વર્ગ 4. એ જ રીતે આ સમીકરણ પણ સોલ્વ કરવાનું છે. તો આ રીતે આપણને આન્સર મળશે. હવે અહીં બાદબાકી 22,500 માંથી 600 ઉમેરીને 4 બાદ કરવાના છે, નહીં 22,500 વત્તા 600 વત્તા 4. તો જવાબ આવશે 23,104 ઓછા 21,904. હવે આ બે પદોની બાદબાકી કરીએ તો આપણને આપણી કિંમત મળી જાય 1200, કે જે આ દાખલાનો આન્સર થશે. દાખલો 9 ચોથો. નીચેના પ્રશ્નો માટે યોગ્ય જવાબ આપો. તો લંબઘનના શિરોબિંદુ કેટલા હોય તો 8, અને તેની ધાર હોય ઈ. તો બસ આટલો તમારો આન્સર આવશે, શિરોબિંદુ 8 અને ધાર 12. નેક્સ્ટ છે ચોરસ પાયાવાળા પ્રિઝમ માટે ધાર, શિરોબિંદુ અને ફલકની સંખ્યા.
તો ધાર આવે 8 શિરોબિંદુ 5 અને તેના ફલક પણ આવે 5। પ્રશ્ન 5 વિભાગ અ સાથે વિભાગ બ ના યોગ્ય જોડકા જોડો, જેમાં પહેલું છે ટેબલ ને ઉપરથી જોતા, તો ઉપરથી જોતા ટેબલ કેવું લાગશે? આવું લાગશે, આ મુજબનો આન્સર થશે। હવે આ જ ટેબલ ને આપણે સામેથી જોઈએ તો આ મુજબની આકૃતિ થશે। ત્રીજું છે નળાકાર, નળાકાર ને આપણે ઉપરથી જોઈએ એટલે આપણને માત્ર શું દેખાય? ગોળ, તો આ આન્સર થશે। હવે જોઈએ એક છે સ્ક્રુ, આ સ્ક્રુ ને તમે ઉપરથી જોવો એટલે કેવું દેખાશે? આ મુજબનું દેખાશે। બસ તમારે આ રીતે જોડકા જોડવાના છે। ને પછી પાંચમાં છે પ્રિઝમ, હવે પ્રિઝમ ને આપણે સામેથી જોઈએ એટલે આપણને આવું ત્રિકોણ જેવી આકૃતિ દેખાય। તો અહીં આપણે ધોરણ 8 વિષય ગણિતની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ।